પોલીસની તાનાશાહી કેટલી છે તે છતી કરતી ઘટના દિશામાં બની છે. દિશામાં એક મહિલાને તેની પર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં આપવા પહોંચી, પરંતુ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કરતા આ મહિલા 24 કલાક સુધી પોલીસ મથકમાં જ બેસી રહી હતી. રાજ્ય સરકાર ભલે સ્ત્રી સશક્તિકરણની મોટી મોટી વાતો કરતી હોય, પરંતુ આજે રાજ્યમાં સ્ત્રીઓની હાલત કફોડી બની છે અને ન્યાય માટે જાહેર સ્થળ પર આખી આખી રાત ગુજારવી પડી રહી છે. ડીસાની મામલતદાર કચેરીમાં બેઠેલી આ મહિલાનું નામ છે કમીબેન માળી. કમીબેન માળીના સાસરિયાઓએ કમીબેનને ત્રાસ આપવામાં કોઈ કસર બાકી રાખી નથી અને કમીબેન માળી અન્યત્ર લગ્ન ન કરી લે તે માટે કમીબેન માળીનું જબરજસ્તી કુટુંબ નિયોજનનું ઓપરેશન પણ કરાવી દીધું હતું. તો કમીબેન સાથે થયેલા અત્યાચાર અંગે જ્યારે કમીબેન માળી ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપવા ગયા હતા, ત્યારે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી અને કમીબેનને બેસી રહેવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી સવારથી ફરિયાદ આપવા આવેલા કમીબેન માળીની સાંજ સુધી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ લેવામાં ન આવતા કમીબેન ડીસા તાલુકા પોલીસ મથકમાં જ આખી રાત વિતાવવા મજબૂર બન્યા હતા. એક જવાન સ્ત્રીને ન્યાય મેળવવા માટે જો આખી રાત પોલીસ મથકમાં રોકાવું પડે તે રાજ્યમાં સ્ત્રીઓની હાલત શું હોઈ શકે છે તે સમજી શકાય છે. અને જ્યારે સવાર પડી ત્યારે કમીબેન ફરિયાદ આપવા માટે પોલીસને વાત કરી, તે છતાં પોલીસે ફરિયાદ લીધી ન હતી, જેથી કમીબેન ડીસાના નાયબ કલેક્ટર અને મામલતદાર સમક્ષ રજૂઆત કરવા પહોંચી ગયા હતા. પરંતુ આજે સરદાર જયંતિ હોવાને લીધે તેમની રજૂઆત સાંભળનાર પણ કોઈ ન હતો, ત્યારે પોતાની સાથે બનેલી આ ઘટનાને પગલે કમીબેન એટલી હદ સુધી નિરાશ થઈ ગયા છે કે તેમણે આત્મહત્યા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. મને મારી પતિ મને મારકૂટ કરી છે, મને સાહેબ મારી કૂટી નાખીને દતર્યા છે, મને મારી ફરિયાદ સાહેબ કોર્ટ મેં મારી ફરિયાદ લીધી નથી સાહેબ, નથી કોર્ટમાં કે પોલીસ સ્ટેશન આપી, પોલીસ સ્ટેશન મારી ફરિયાદ નહીં લેતા. કઈ પોલીસ સ્ટેશન? કયા પોલીસ સ્ટેશન આપો? પૂરી ભાઈ, કેટલા સમય સુધી તમે ફરિયાદ? કાલની હું ફૂકીને તરસી બેઠી છું. જો આવું આગળ ફરિયાદ નહીં લેવામાં તો આપ શું કરશો? તો હું આપઘાત થઈને મરી જઈશ. શું નામ છે? બેનનું નામ? મારું નામ કમીબેન. આ સમગ્ર ઘટનાની જાણ અભયમ હેલ્પલાઈનને કરવામાં આવતા પોલીસ ફરિયાદ લેવા તૈયાર થઈ હતી. તો પહેલા પોલીસને આ મહિલાની ફરિયાદ લેવામાં કયા ગ્રહો નડ્યા હતા અને શા માટે એક મહિલાને આખી રાત પોલીસ મથકમાં ગુજારવા માટે મજબૂર કરવામાં આવી હતી? પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, ડીસા.